અરે માડી, આમાંથી માન મારા છોકરાને ચાંગળું ચાંગળું મળશે ત્યાં તને શું દઉં માં? અરે ગા તો આપણી જીવા દોરી, ઈને ના પડાય. આપું છું, આપણે એક દિન નકોડો ખેંચી કાઢશું, પણ ગાને કેમ તરસી રખાય? અરે બેટા દાદ બેના, આ માથે તાપ લઈને અટાણે ક્યાં હાલ્યા? બાપુ આખી રાત માં ઉજાગરો મેં આંખમાં હમાવી લીધો છે અદા, હવે તો ગાની ફકર થાય છે. અરે ફકર કરમાં દીકરી, ચારા ની ઠગારી આશય ક્યાંક ભટકતી હશે બંજર માં. જાઓ જાઓ, ભલે જાઓ. ચિંતા નહીં કર મીના, મળશે, જરૂર મળશે તને તારી કાવડી. આખા કાન મેં નું દુઃખ જયારે તારા ને તારા બાપુ ના દલડે વસે છે ત્યારે મને વળી એની ચિંતા હોય. અરે ઘેલી, અમે હોઠ ની હૂફ પાપા સિવાય બીજું શું કરીએ છીએ? બાળપણથી જ આપણે કાયા અને છાયા ની જેમ રહ્યા છીએ, પણ જેથી કાન મેં ના તેજ જેવી મારી આ બહેન ને કોઈ પોતાનું ઘર અજવાળા લઈ જશે તેથી મારી સી દશા થશે? હાચે બાવલી, મને વળી કોણ લઈ જવાનું હતું? તારા મન નો માન્યો કોઈ રાજકુમાર તારો પરણ્યો. કાળ એક વધુ કોળિયો ગળી ગયો બેટા. મેના રો માં દીકરી, આ ભોમકામાં ચીવતર સસ્તું ને ચારો પાણી મોખા બન્યા છે બેટા. ઉપર વાળા ની મરજી ને કોણ ટાળી શક્યું છે દીકરા? હૈયે હામ રાખ બેટા, હૈયે હામ રાખ. કેપ કરી દે રાખો કાકા, આજ ગાડી બધ દૂધ પીધે તો આવડી મોટી થઈ છું કાકા. એ તો મારી નાનેરી બેનડી જેવી હતી, મારી વાસી બેન જેવી હતી કાકા. બેટા નાખ, મેનાને અંદર લઈ જઈને પાણી પા બેટા. ઉઠ બેટા, ઉઠ. કોણ જાણે કાળ ની કીકી હજુ કેટલી કરડી બનશે. રામ 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 રામ. એ રામ રામ બેડા વાળા બાપુ. કોણ લાખા ભાઈ? આવો આવો આવો, પધારો બાપ, પધારો, આવો આવો બેહો. લાખાભા આજ કેટલા વરહે આવ્યા? અરે તે આવા દોયલા કાળમાં બાપ. હા ભેળાવાળા,
कार मा कान ना एंधान तो आखा है पंथक मा जोतो जोतो आवे उसु मारा बा लाखा बा आज घड़ा भर है कहीं आ बाजू उतरी आव्या अरे बा हमें तो रहा वणजारा हमारा पग ने तो पाकी होय से बाप आजे आई तो काले बीजे आ हमारे तो चरण रुके त्या उतारा अने दल उठे त्या उचाळा आओ आओ लाखा काका केम छो अरे वाह रे वागणनी बेटड़ी वाह आवा वहमा कालमाए ते गुजरातनी परोणागत उजाणी जाणी से बेटा भेड़ा वाला हवे माराथी तमने अहीं तरचा न रहेवा देवाय एक काम करो तमे हंधाए उचाळा भरो अने हालो मारी भेड़ा काळ विफरे एटले वतन थोड़ो वेलाय छे लाखा भाई आ तो धरती माता छे रीझे तो रमाड़े ने खीजे तो बे तण ढोल धापटे करी ले बाप पण क्यां तमने मलकनी माया मेलवानुं कहूं छुं आ मेघलो मेर करे तेदी मलक मां पाछा फरजो ने लाखा काका तमे वंचारा तो आपना तारला रात भी फर्याज करो पण अमे तो धरती ना छोरू ज्या जन्मिए न्याज माटी मां मळी जाय लाखा भाई तमे तो हमणा कहूं के तमने तो पगे पांखो होय छे पण बाप अमारा पग ने तळिए तो मूळिया उग्या छे ई अमने आ भोम का हारे जकड़ी राखे छे काका वो वात नी एक वात आज जे मैं फाड़ी छु कदी नहीं फाड़ी सकू कदी नहीं जीरवी सकू हां लाखा भाई पहला आपणे बटकू रोटलो खाईए पछे विचार करशु अरे ना रे ना बा ना पाड़ो तो तमने मारा सोम छे काका भाई नाग बेटा जा जल्दी जईने रोटलो ने छाछ काढी लाव बेटा मैं ना जा गाम मा जेना चार पांच मोटेराओ ने कह के हाथ पड़े बने अहीं भेड़ा था बेटा बापू भेड़ाड़ा बापू ये तमने हंजे वरक्या छे का ई मने हूं खबर अने काका तमने ते अरे जड़ी हूं थियो तारे बापा ने हवार थी ताव आवे छे ले हूं तो केवा आवी थी के भेड़ाड़ा बापू इमने तेड़ा छे अटाणे ना हांजना तय आवी जाय તમારી વાત સાચી છે પણ લાખાભાઈ આવા કપરા સંજોગોમાં અમને મફતમાં ઢોરા કોણ ચારવા દે એકવાર અહીંથી પગ ઉપાડો તો પાણી ચારો હું બતાવું અમે અહીંથી પગ તો ઉપાડીએ પણ પાછળથી કો ગામ લૂટી જાય તો તો એક કામ કરો જુવાનિયાઓને અહીં ગામ સાચે ઉવા રહેવા દો અને તમે હંધાય કાલે સવારે મારી પોટ ભેળા હાલી નીકળો પણ લાખા કાકા અમારે અહીંથી જાઉં ક્યાં સોરઠમાં સરદારની સોળમાં સમિયાણા નામનું એક અભરે ભર્યું ગામ છે અને એનો દરિયાઓ દિલ રાજા ઘમરવાળો મહેમાન ભૂખ્યો છે મારા બાપ આવી અછતમાં એ કોઈને આશરો આપવામાં પાછી પાની નહીં કરે અને એનો કલૈયા કુંવર જેવો નાગવાળો એ તો બાપ છે સવાયો મારા ભા આવા ઘમરવાળાના ઘરમાં જ્યારે રિદ્ધિ સિદ્ધિ ઘમર વલોણા લઈ રહી હતી ત્યારે એને ઘેર શેર માટીની ખોટ હતી લોકો કહે છે હે ભોળાનાથ અમારા રાજવીએ તને રીઝવવા હોમ હવન કરાવ્યા જાપ જપન કરાવ્યા અનેક વ્રત ઉપવાસ કર્યા છતાં તારી મહેર ન થઈ મહાદેવ અને આજે એ કમળ પૂજા કરી પોતાનું મસ્તક તારે ચરણે ધરવા માંગે છે લાખને ભલે મારજે દેવાધી દેવ પણ લાખોના પાલનહારને તારજે પ્રભુ તારજે હે કાચી માટીની કાયા ઘડવા વાળા માણીગર તારે શું ખોટ છે કે તે મારે ઘરે શેર માટીની ખોટ રાખી જો તારી ઈચ્છા હોય તો અમારી માટી લે અને તારા ખજાનાની ખોટ પૂરી કર રાણી ભાગ્યમાં પુત્ર નથી લખ્યો છતાં તારી પૂજાના બળે
નાગદેવ પોતાના કર્મ ફેરવા તારે ઘેર અવતરશે. પણ યાદ રાખજે, તારા ભાગ્યમાં દીકરો ના હોવાથી જે દિવસે તું એને દીકરા કહીને બોલાવીશ તે જ દિવસે તેનું મૃત્યુ થશે. તથાસ્તુ. આવો દેવનો દીધેલ દૂધ મળ નાગ વાળો સાચે જ બહુ તેજસ્વી અને શક્તિશાળી પુરુષ છે. એ નાગ આ તારા વાળો કોણ છે? મારા વાળો કેમ વળી? તું નાગ, હની નાગ વાળો. ચૂપ છપાવ્યું. બસ તારે લાખાભાઈ, કાલે હવારે જ કરી નાખીએ કંકુના. Bye.
હજી તો સમ્યાનામાં પગ મેલ્યો નથી, ત્યાં તો ચારેકોર બસ નાગવાડાના જ વખાણ સાંભળવા મળે છે. એ નાગમતી કહે છે કે નાગવાડો એવા ઘોડા ખીલવે છે કે એની આંખે જો પાટા બાંધીને તો એ 100 ગજ છેટો મૂકેલું લીંબુ સીધી લીટીએ વીંધી નાખે. તો ભલે ને મૂછી લીંબુ લટકાવીને ફરે. અરે જે આંખે પાટા બાંધીને સીધી લીટી તાણે એ સીધો ચાસ તું કેમ ન પાડી શકે? જો કોક દી સીધો ચાસ પાડશે ને તો તારો ચસ્કો ઉતરી જશે ચસ્કો. એ હાલો 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 ઓલી કોર ઓલી કોર. એ હાલતા રહ્યો ભા હાલતા રહ્યો હંગાય. લો તઈ ભેળાવાળા બાપુ, અહીંથી આપણા માર્ગ ફંટાય છે. તમે જાઓ આણી કોર સમિયાણા ભણી અને અમે જઈએ આ મેર. લાખા ભા, તમારો જેટલો પહાડ માન્ય એટલો ઓછો છે. પાળ ચડાવીને મને નિમાણું કાપાડો બાપુ. સારા દનમાં અમારે માટે તમે ઓછું ખરપાયા છો. ભેળાવાળા, અમે વણઝારા માટી પગા જરૂર છીએ, પણ અમારા મન મેલા ન. લાખા ભા, માર્ગ આપણા ફંટાય છે પણ આપણા દલ ફંટાતા નથી. હો ઉપરવાળો કરશે તો ફરી ભેળા થશું. અલિયા ભીમા. હા બાપુ. તારા વાવડ તો સાચા છે ને? હા બાપુ, આજે ઓલો અર્જણ આવ્યો કેતો તો કે વાહે પરદેશીઓની મોટી વણઝાર આવી રહી છે. અને બાપુ કેતો તો કે એમાં ભેળી રૂપાળી રૂપાળી છોડી હોય છે. એમાં છોડીઓને પછી જોઈ લઈશું, પહેલા ડલ્લો ખંગ કરી લેવા દે. હવે રેવા દો બાપુ, મોણ ઘાલો માને. તમે કોઈ દી છોડ્યું ને છોડી છે? હે ચોપ કર. તમે બધા હથિયાર સંભાળો અને ભૂકાને બાંધી લો. અલિયા ભીમા, બાપુ તારું હથિયાર ક્યાં? હર્યું. હર્યો? અરે આ હર્યો નથી બાપુ, આ તો ગયા ભવમાં ઇન્દર રાજાનું વજન હતું. એ આ જો બાપુ, એક ઘા ને બે કટકા. બાપુ રાત પડવા આવી પણ ગામ ક્યાંય કડાતું નથી. આ ભેખડો માં ક્યાંય જો લૂંટારાઓનો ભેટો થઈ જાય એના કરતા અહીં કઈ રાતવાસો કરીએ તો. અરે બુઢા ભગવાન પર ભરો રાખીને તું તારે હાલે રાખ ને, અહીં તો નાગવાડાના નામનો ડંકો વાગે બેટા. નાગ, તું તારા પાછળ જઈને મસાલો અળગાવ કે બે ચાર જવાનીઓ આગળ હાલી આવું કે જાજુ બેટા. ભલે બાપુ. કબૂર, કોણ છો તમે? ક્યાં જવું છે? ભાઈ સાહેબ, કચ્છમાં કાળો દકાળ પડ્યો છે એટલે વખાના માર્યા નાગ બાવાની હદમાં આશરો લેવા આવ્યા છે. રાજમાં દાખલ થતા પહેલા મારા રાજ્યનો દાખલ વેરો ચૂકી દો. નાગવાડાના રાજમાં વેરો? હું જ નાગવાડો, અને જો રોકડ રકમ ના હોય તો પાયડીઓને કહો કે દાગીના ઉતારી દે. ખબરદાર, ઘણી માએ સવાસે સૂંઠ ખાધી છે કે નાગવાડાના જીવતા નારીના દેવ ઉપરથી દાગીના ઉતારી શકે. કોનો કાળ પોકારી રહ્યો છે? એક એકના માથા વાળીને ગામને પાદરે લીલુડા તોરણ બાંધે છે કે જેથી નાગવાડાના રાજમાં કોઈ નારીને રંજાડે નહીં. બાપરે, આને તો વજરને વાળી નાખ્યા.
તો ભીમજી એ બળુકો છે, ભાગો ભાગો। રંગ છે જવાન તારી મર્દાનગી ને, આ મણી ટાણે અમને ઓત દેનાર કોણ છો ભાઈ તું? હું જ નાગવાળો। ઘણી ખમ્મા નાગકુંવર, ઘણી ખમ્મા, તમને ઓળખ્યા નહીં એટલે ભાઈ સાહેબ તુકારો કરી બેઠો, માફ કરજો। હું વડીલ છો, હક છે તમને, મારી હકમાં પેસ્તાની સાથે જ તમને કડવો અનુભવ થઈ ગયો, પણ હવે તમને કોઈ નહીં રંજાડે। કાલે દરબારગઢમાં આવજો, હું તમને નદી કિનારે નેસ બાંધવાની જગ્યા અને ઢોરા ચારવાની જમીન કાઢી આપીશ। ભલે બાપ। મેના, હું થયું મેના, અમે પાછળ કાક બોલચાલ તો સાંભળી। અરે આજે તો તે જિંદગી નો મોટો લાગો ગુમાવ્યો, રહી ગઈ ને જોયા વગર ની। કોને? તેજ ના પુંજ માંથી કીર્તારે નવરાશ ની પડી ઘડ્યો હોય એવા એક તેજસ્વી જણ ને, નાગવાળા ને। હવે તો એના વખાણ પર મને રોગું આવે છે, એને જુએ મારો ડિંગો। હા એને હું કરો, મરી ગયો છેસો માં, મરી ગયો છું, અરે મારી નાખ્યો। આ નાગવાળા એ તો નાગ ભરડો લે એમ કોશ મારા ગળામાં ભેરવી દીધી। એલા આમ નહીં નીકળે, આને તો કાપવો પડશે। કાપવાનો? કોને? મને? તને નહીં મુરાકા, હળિયાને કાપવાનો છે। અલે કાપવું એ કાપજે, પણ જોજે મને લોહી ન નીકળે। હવે ત્યાં નાગવાળા પાસે તો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો તો, હવે અહીં થોડું લોહી નીકળે તો હું વાંધો છું? હવે ઈ તો આ મારી બુકાની હાસવવા માટે મેં મારી બધી શક્તિ વાપરી નાખી, બાકી તો? બાકી તો તું શું કરી લેત નાગવાળાને? હું એને સંભળાવી દે, અંધાતા મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હું તમારી ગાય છું, તમારી દૂજણી ગાય। એ જુઓ નાગવાળો, મને તો મુઠ્ઠી જેવડા ઘોડા પર અંગઠા જેવડા અસર દેખાડો। અલે ભીમા, ખંભા બાપુ ને તું હાવ નકામો માણસ નીકળ્યો। ઈ તો બાપુ તમે મને કામ નકામા હોપો ને ઈમાં। અલે મને ઊંઘ નથી આવતી તો બાપુ આલરડા ગાવ, એમળો છો બાપુ ને ઊંઘ નથી આવતી। બાપુ આંખમાં કણું પડ્યું છે કે હું? અલે ગેલાગરા, મને ચિંતાથી ઊંઘ નથી આવતી, આ કચ્છી કોયલોની ફકર થાય, ઈ સંધિઓ લે આ વાણિયાને ઘી વેચવા જાય છે, ઓલો વાણિયો આ ભોળી છોડીઓને છેતરે છે। હા શું બાપુ? હો અલે ઓલી અણિયાળી આંખવાળી છોડીને જેને કે મારી ડેલીએ ઘી નાખી જાય। ભલે બાપુ, ખમ્મા બાપુ ને હબા કામા કઈ આવું પછી દુબાકા કરો। છોડ્યું ઉભી રહ્યો એ મને દોડાવો, માં મારો અમલ ઉતરી જાહે, એ ઘી વાળ્યું મારું તેલ કાં કાઢો ભાઈ સાહેબ? તો આમ હડકાયાની જેમ હડી હું કાઢે છે ને રાંડ્યો હોય એમ રાડી શું પાડે છે? ઓહો, જાણે કે વીજળીનો કટકો, બહુ બોલ ગયેલી તું। જો સાંભળ, બાપુનો હુકમ છે, ઓલા વાણિયાને ત્યાં ઘી વેચવા જાહો નહીં, ઈવડો ઈ તમને ઠગી જાહે, એમ કરો એના કરતા બાપુની ડેલીએ તમે તમારું ઘી ઠાલવી જાઓ। તે ગામના બાપુ છે? અલી બાપુ નહીં તો બાપુના ભાયા, તું તો ઘી કરતાય વધુ ચીકણી, હવે છોડીને જાદુ ચીકણું કરમાં, તારે રોટલા રે કામ કે ટપટપા રે? તો તારા ભાયાને કહી દેજે કે ઠગાઈ ઈ કચ્છની કન્યા નહીં, અને ફેર ઈ પણ કહી દેજે કે એની ઠગારી નજર હખણી રાખશે તો રાતે ની રાત ની નિંદર આવશે। બાપુ આ સોણીએ તમારું એ માન ન રાખ્યું, તમે આ સડક બામણીએ બાપુને એ માન ન રાખ્યું। ઠીક છે, ઘીના ઘડામાં ઘી પડ્યું રહેશે। બચાવો!
છે તું મારા બલીમાં બાધા નાખનારો? હું એના રાજાનો કુંવર નાગવાળો છું. અમારી હદમાં નરબલી આપવાની મનાઈ છે. રાજા અને સાધુને કોઈ બંધનો નડતા નથી. હું એક અઘોરી છું અને બલીનો વધ કરીને તેનું માંસ આરોગ્યો એ અઘોરીઓનો ધર્મ હોય છે. તો જીવોની રક્ષા કરવી એ મારો ધર્મ છે. ચાલ્યો જા અહીંથી, નહીતર બલીની સાથે તારો પણ વધ કરી નાખીશ. મહારાજ, કૃપા કરીને રાજ આજ્ઞાનો ભંગ ન કરશો. જય કાળ ભૈરવ, જય ભૂતનાથ. મૂર્ખ, આ નરબલી ક્યાં છે? મહારાજ, હવે જીવ વાલો લાગે છે ને? એમ તો હવે અઘોરીની તપસ્યામાં વિક્ષેપ નાખવાનો ફળ પણ તું જોઈ લેજે. જય કાળ ભૈરવ, જય ભૈરવનાથ. એ તારે કોઈ ધણી દોરી છે કે નહીં? ધોરી નહીં, ધણી છે. કામ ધણી ભેડાવાળા. હા, કોક છે તો ખરું ને, બોલાવ જલ્દી એને. એ ભેડાવાળા બાપુ, તમને કોક મળવા આવ્યું. કોક? એલા કોક કોક કરીમાં કોડા. આવો આવો ભા, મેં આપને ઓળખ્યા નહીં. ના ઓળખ્યા એમાં સાર છે. ઈ દક્ષ એને દુનિયાના બાપલા, આટલા વખતથી અમારે ગામને આશરે પડ્યા છો અને અમારા બાપુને, હરસૂર બાપુને નથી ઓળખતા? અરે બાપલા, એવા ભાગ અમારા ક્યાંથી? અરે બેટા નાગ, આ મહેમાન હાટો અંદરથી પાથરો લાવતો દીકરા. એ ઝાલણ ભા, એ તમે વાળો છો ઈ ઢોલિયો મહેમાને ઢાળી ગયો. ભાઈ લઈ લે, તો લઈ લે, ઓલે કો લઈ લે, લઈ લે બાપુ. આવો પધારો. બિરાજો બાપુ. અરે માંડ વખત કાઢીને બાપુ પધાર્યા આજે, અને અત્યારનો વખત એટલે બાપુનો હોકો પીવાનો વખત. હા, એમ જો હોકા હતું તો હાથ દેવાનો જ હતો. અરે બેટા નાગ, મહેમાન હાટું હુક્કો લઈ આવતો બેટા. એ ઝાલણ ભા, એ મહેમાન હાટું હુક્કો ને ભીડું પાણી એ લેતા જાઓ. તમારી દીકરી ભારે શરમાળ લાગે છે. શરમ એ તો અસ્ત્રીનો શણગાર કહેવાય બાપુ. પણ આપને કેમ પધારવું પડ્યું? તમે સમજ્યા નહીં. બાકી હું તો તમારા ભલાની વાત કરવા આવ્યો. તે બાપા ભલા લે તો ભલો જ હું જને. લ્યો આ હુક્કો પીઓ. હલો, જોયું મારા બાપુ કેવા ધુમાડા કાઢે. ભેડાવાડા, તમે અહીં સાવ નવા. આ એ વાત છે એટલે તમને ખબર નથી. અમારું ગામ આખું ચોખ્ખું છે. બાકી આ દલસુખ વાણિયો છે ને, એ બહુ હરામી માણસ છે. અરે હરામી નહીં, મનનો મેલો. અરે મનનો તો જવા જેવો તન્નો મેલો. ત્યાં તમારી છોડીઓને એની દુકાને ઘી વેચવા જતી ભાડું છું ને, મારો તો જીવ બળે છે. બળે બાપુ બળે. એ વાણીઓ માં પહોંચેલો છે, માં પહોંચેલો. અરે પહોંચેલો એટલે ઠેઠ પહોંચેલો. એને તો અમે પૂરેપૂરો ઓળખીએ એટલે તો તમને સમજાવવા આવ્યા. બાકી ઈ શેઠો? ઈ શેઠ નહીં, શર્ટ છે શર્ટ. અરે જો એની બાયડી શેર ભીંડો મગાવે તો મારો બેટો પોણો શેર રીંગણા લઈ જાય. અને એની બાયડીને કે અડધા આજરાન ને અડધા કાલ, ઈ ડીટિયા હારે. હવે તમે જ કહો ભેડાવાળા, જે પોતાની બાયડીને છેતરે એ બીજા કોને ના છેતરે? તમારી છોડીઓને કહેજો કે ઘી વેચવું હોય તો મારી ડેલી એ વેચી જાય. બાપુ, મહેમાનને કહી દો કે કચ્છમાં એક ગામ ધણીની દીકરી બીજા ગામ ધણીને ત્યાં કઈ વેચવા ના જાય. બાકી એમણે ઢોર ચારવા માટે જમીન દીધી છે તો જોઈએ એટલું ઘી મંગાવી લે. એ બાપુ, આ છોડીના કવેણ સાંભળીને મને છોડીને ક્યાં હાલ્યા? મારા વિને હવે તમારી ભેટ તલવાર કોણ છોડશે બાપુ? આ છોડીએ તો મારી ચાકરી છોડાવી. માર્યા ઠાર.
જોડાણું બાપુ નક્કી કાયા પેરવીમાં છે કા બાપુ સેની મૂંઝવણમાં છો બોલો તો હું મારક બતાવું લ્યો મારક બતાવવાળો નહીં ભાળ્યો હોય તો એટલે 12 વરાના બાપુ બેઠા છે ને મારક તું બતાવવાનો બાપુ કરતા તારામાં વધુ અકલ બળી છે હવે ગોળ્યું મેલો ને માથાકૂટ ભીમદેવજી બોલો બાપુ સેની મૂંઝવણમાં છે એ તમે જ બતાવો ને અરે દી ફરેલાઓ બાપુનું ચીત તો જગડોળે થડ્યું છે ઓલા કશ્તી નથી આવ્યા દુકાળિયા એમાં ઓલી નાગમતી છે ને એ બાપુની આંખ્યુમાં વસી ગઈ છે લબકારા લે છે લબકારા તો હાલ ભીમા આપણે છોડીને ઉપાડી આવીએ ના હો આ વખતે જો નાગવાળાને ખબર પડે ને તો મારી આસપાસ કોશ વીટવાને બદલે મને જ કોશની આજુબાજુમાં વીટી નાખે ચોપ કેવણો શું બકબકરા કરો છો સાંભળો એ દુકાળિયાઓના નેસની ધારે કોના ખેતરું છે એક તો ઓલા ગીગો દાદાના કાંજીનું બસ ત્યારે આજ રાતના થોડા ઢોરી કાંજીના ખેતરમાં છોડી મેલો અને કાંજીને કહેજો કે નુકસાન હું ભરી દઈશ અને હા બીજું એ પણ કહેજો કે કાલે હવારે ધા નાખતો ગમરવાણા દરબારમાં આવે એટલે કાક વધુ પણ અપાવી દઈશ જોયા શું કરો છો જા મારા હાડાઓ ઘણી ખંભા બાપુને બાપુ આ નાગદે કુંવરની ઝાકથી આપણા રાજમાં કોઈ દી અણછાત તો બનાવતો બનતો જ નથી પણ આજ ઓલો કાંજી પટેલ છે ને એ આપણી સામે ધા નાખવા હવારનો આવ્યો છે હું વપટ પડી છું ને બાપુ એ બચાડો તો હવારનો આવીને બેઠો છે કારભારી વાત નાની હોય તો હું જીને મળી લઉં બાપુને એમથી હું કામે તકલીફ આપવી હા આમે હું તો આજકાલ ધર્મ ધ્યાન કરું છું અને હંડી વાતોનું ધ્યાન તો કુંવર જ રાખે છે ને પણ બાપુ આ તો ઓલા કાનસુરા ભેડાવાળાની સામે ધા નાખવા આવ્યો છે ઇને સરદારાની જમીન ઉપર ઢોર ચરાવવાની રજા તો આપે જ આપી હતી ને બાપુ એમ તઈ તો એને આઈ જ બોલાવો અલા કાંજી પટેલ ને બાપો એ પડા આ જંગલ નથી ઉભો થા દરબાર છે બાપુને પગે લાજ એલા કાંજી પૂછે તારે હંદુઈ બાપુની સામે કહી દે અંદાતા આપની દયાથી મારે 1.5 વીઘાની જમીન છે ઈ જમીનમાં હે ને ઉનાળે બળું છું શિયાળે ઠરું છું ચોમાહે પલળું છું અને 12 મહિનાના રોટલા ભાડ માડ રળું છું 15 સાલ તમારી દયાથી બાજરાનો મબલક પાક થયો વાણિયાના વ્યાજમાંથી હું આજે ઉગરી જાત પણ શું અલ્લાતા ખેતર રહી ગયું અને ડૂંડાવે ગયા હવે હું ટોકરા તૈયાર ધાન ચાથી કવડાવી જ રે એ એ એ રાજનય પટેલ બાપુને વાત કરો બાપુ એ તો ઓલા દુકાળિયા આવ્યા છે ને કચ્છીઓ ખબરદાર એ બાપુ ઘમરવાળાના મહેમાન છે અને ભેડાવાળા ગમે તેમ તો એ ગામ ધણી છે સારો નરસો સમો તો સૌનો આવે એમને ગમે તેમ બોલશો માં આ તો હલકું વરણ લબલબાટી કર્યા કરે બાપુ એને બોલવાનું શું ભાન અંદાતા ગઈકાલે એ લોકોના ઢોરા મારું આખું ઊભું એ ખેતર ભરાઈ ગયો લૂંટાઈ ગયો ભંગાઈ ગયો હું ગરીબ માણસ બાપુ એ એ રણમા પટેલ જોને આ બાપુ ઘમરવાળાનું રાજ છે અને નાગવાળાની આણ વર્તે છે હું સમજો નહીં રડું હા નહીં રડું બાપુ બિલકુલ નહીં હવે આપ જ જાય કરો અંધાતા તમારા વિના મારો જાય કોણ પટેલ કુંવર એ આપણા મહેમાન છે એમને જાજો તો શું કહીએ પણ આપણી ગરીબ વસ્તીને રંજાડી એ કેમ પાલવે બાપુ કચ્છીઓ આમ તો ખાનદાન છે જાણી જોઈને તો કોઈને ન રંજાડે ખમાનદાતાને કાંજીના ખેતરને તો ચારેક ઓર વાડ છે બાપુ એ વાડ કાપી અને ભેડાવાળાના ઢોરા અમે સૌએ અમારી સગી આંખે અંદર ચરતા જોયા છે બાપુ કાંજી તું તારે જા હું જાતે જ આજે હાંજે ભેડાવાળાને ભેળો થઈ આવીશ એ હું કે છે એ સાંભળી લઉં પછી બાપુ તારો નિયા કરશે
અને તું તારે બેફિકર રહેજે. ખમ્મરવાળાની વસ્તીને રંજાડનાર કોઈ પણ હોય, બાપુ એ સાખી નહીં લે. ગળી ખમા અંદાતાને, જુગજુગ જીવો, જુગજુગ જીવો બાપા, ખમ્મરવાળા જુગજુગ જીવો, જુગજુગ જીવો અંદાતા, જુગજુગ જીવો બાપા, જુગજુગ જીવો. આજે તો એવો રાસ રમીશ, એવો રાસ રમીશ. કા આજ કોણ ભરવાવાનું છે? નાખ્યું હા નાખ્યું. આમ ટગર ટગર જોયા શું કરે છે? જા મહેમાન ગતિની તૈયારી કર. એ આવો કુંવર, આવો બેસો. હું અબ ઘડી બાપુને બોલાવીને આવું છું. પધારો પધારો કુંવર, આજ અમારા ગરીબ નું આંગણું પાવન કર્યું બાપ. કૃષ્ણ જાણે સુદામાના ઘરે પધાર્યા. રામ 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 દરબાર. પધારો. દરબાર તો ઠાકર ધણી નો, અમે તો તમારા આશ્રિત. અરે બોલો માં ભેડાવાળા બાપુ, બોલો માં. સારો વર્ષો તો સૌનો સમો આવે બાપુ, પણ જે છતમાં છલકાય નહીં અને અછતમાં આકળાય નહીં એનું નામ માનવી. અરે બેટા નાગમતી, આમ ઉભી છો શું? તું આને ઓળખતી નથી બેટા? આ તો નાગદેવ, જેણે આપણી લૂંટાથી પોઠો બચાવી હતી, જેણે તારો જીવ બચાવ્યો હતો બેટા. એને પાણી ન દેવાય. જા જલ્દી જઈને કડિયલ દૂધ લઈ આવો. કુંવર બા, હું આપનો પાળ માનવા ઘરે આવવાનો જ હતો. શેનો પાળ બાપુ? બાપુ, ગઈકાલે આપે મારી દીકરીનો જીવ બચાવ્યો. નાગ તો મારી આંખનું વતન, એને જો કઈ થયું હોત તો જાતિ ઉંમરે મારે તો ઝેર ખાવાની વેળા આવી હોત બાપ. એમાં શું થયું? સ્ત્રી બ્રાહ્મણ અને ગાયનું રક્ષણ કરવું એ તો રાજપૂતનો ધર્મ છે. એમાં ગાંડી થઈ છે કે શું? કોને દૂધને બદલે છાશ આપે છે? હવે એને ગાય અને મારામાં ફેર વર્તાતો નથી તો દૂધને છાશમાં ક્યાંથી ફેર વર્તાવાનો હતો? એ જ લાગનો છે, મારો વાલો સામુએ જતો નથી. ભગવાને એના દેહમાં દલ દીધું છે કે મોટો પાણો? અરે ખેલી, એ તો એનો નિયમ છે. આવે મોટો નિયમ વાળો બાપુ, છેડું પાડીને બીજાના ખેતરમાં ઢોરોને છોટા મેલી દે એવું અમારા દેશમાં તો કોઈ નથી. પણ જ્યારે અમારા માથે આળ ચડ્યું છે ત્યારે એ ખેડૂતને એના બાજરાના દામ ભરી દેવા અમે તૈયાર છે. અને ગમ્મરવાળા બાપુ આજ્ઞા કરે તો રાજને દંડ ભરી દેવા એ તૈયાર છે. મને હતું કે મારે જીભ કચરવી નહીં પડે. તમને કોકે ખોટા સંડોવા લાગે છે, પણ હવે જરા સાબદા રહેજો. એવું ના બને કે છાશમાં માખણ જાય અને વહુ ફુવડ ગણાય. બાપુ છાશ? છાશ? ના ના બાપુ, દૂધ છે. તો ઠીક. અલ્યા જ કુંવરભા આપણે ત્યાં પધાર્યા છે, અમને કચ્છની કલા દેખાડીએ. સાંભળો છો અલ્યા? અરે આજે નાગદેવે આપણે ત્યાં દેવ પગલા કર્યા છે તો અમને કચ્છી રાજ. બાપુ, આજ તો તમારે મારું વેણ રાખવું જ પડશે. હા બાપુ. અલ્યા સાંભળો છો બધા? ઝટ કરો અલ્યા. અરે વાહ બાપુ વાહ, ભારે રાસરીમાં તમારા કચ્છના છોરા છોરીઓ. જો તઈ હવે મને રજા દો. જય માતાજી. જય માતાજી. પધારજો કુંવરભા. અને હા ભેળાવાળા બાપુ, તમારા દીકરીને કહેજો કે કડિયલ દૂધ ભારે મીઠું હતું. હાશ, આજે તો એ તને સોન લઈ આવશે. કોણ? મુઠ્ઠી જેવડા ઘોડા ઉપર અંગૂઠા જેવડો અસર. હવે તો એ મારા અંતરનો અસવાર બની ચૂક્યો છે. હે ભોળાનાથ, હે અંતરિયામી, તારી સામે અંતર શું ખોલું? બસ એટલું જ માંગુ છું કે જો આજ સુધી કદી એ સ્વપ્નમાં પણ કોઈ સ્ત્રીનો વિચાર ન કર્યો હોય, કદી આંખ ઉઠાવીને કોઈ સ્ત્રીની સામે જોયું ન હોય, તો પ્રભુ નાગમતી માટેના મારા પ્રેમને જીવનભરના મિલનમાં પલટાવી નાખજે.
ના કુંવર. ઝટ બોલી નાખો, શું કામ છે? અમારા કુંવરી આણંદભાઈ આપને સંદેશ પાઠવ્યો છે. આ પહેલા પણ હું તમને વારી ચૂક્યો છું કે હું પરસ્ત્રીના સંદેશા સાંભળતો નથી. પણ આણંદબા ક્યાં પરસ્ત્રી છે? એમની સાથે તો આપની સગાઈ થવાની છે. જે સગાઈ પહેલા મારું કીધું માનતી નથી, એ લગ્ન પછી તો શું નહીં કરે? કુંવર, છોકરીની જાત પર જ્યારે જવાની જોર કરે છે ત્યારે મૈયર અડખામણું લાગવા માંડે છે. આણંદબાની જવાનીને નાથી લ્યો કુંવર. હું આવી ગંદી વાતો સાંભળવાથી ટેવાયેલો નથી. જાઓ, જઈને કહી દેજો તમારા કુંવરીબાને કે આજથી મારો વિચાર મનમાંથી કાઢી નાખે. જાઓ. નજરું ઠેકાણે રાખ, નહીતર છલકાઈ જાહે. હું છલકાઈ જાહે? જો બનનો ઉભરો અલી, કોક રબારા ભેડા જિંદગી આખી ઢોરા ચારવાને બદલે મારી વાત માની જા. રાજ કરીશ રાજ. ધૂળ પડી તારા રાજમાં, આગો હટ. મારી હાડે આડા ચાલવાનું એક પરિણામ તો ભાડી લીધું ને, દંડ ભરવો પડ્યો દંડ. તારા જેવાને પણ દેવા કરતા કમર તૂટી જાય એવો દંડ ભરવો વધુ સારો. એટલે જ કાલે રાત્રે કાયાના ત્રણ ત્રણ કટકા થાય તેમ નળી લડી નાખી હતી ને. કુંવરને કાજે ત્રણ કટકા તો શું, પણ કાયાના રાઈ રાઈ જેવા ટુકડા થઈ જાય તોય વાંધો નહીં. પણ તારે કાજે આ જોયું, કચ્છનું કૌવત છે, એક પડશે તો પાણી માંગવાનો વારો નહીં રહે. હું આ વંઠેલ તો હવે તું એ સાંભળતી જા, તારે હાથે મારા ઘરનું પાણી ના ભરાવું તો મારું નામ હરછોડ નહીં. અરે જા જા મુવા અસુર. હાલો બાપુ, નદીએ જઈ પેલા મોઢું ધોવડાવું અને પછી પાણી પાવ. એણે આવા કડવા વેસ સંભળાવ્યા? હા બા, મને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું. ત્યારે તો અસાગાઈ થઈને જ રહેશે. એ જો એમ નહીં માને ને તો બીજો માર્ગ કાઢી લઈશ. કયો માર્ગ? હું જાતે જઈને એમને મળીશ. તમે પંડે? હા, એક વાર મારું રૂપ નિહાળશે ને તો લક્ષ્મણ જતી મટી ને લટ્ટુ બની જશે લટ્ટુ. મને લાગ્યું કે પાણીમાં કમળ ખીલ્યું છે. મને ખબર નહીં કે માનવી કમળથી રૂડા દેખાતા હશે. પાણી મૂકવા છતાં કમળ પાણી ફેલતા રહી શકે છે. અળગા રહે તો એ બીજાને રૂપનું પાન તો કરાવે. મને બહુ તરસ લાગી છે, તમે મને થોડું પાણી નહીં પીવડાવો? નદી આખી પાણીથી છલકે છે, પી લ્યો પેટ ભરીને. અમે તો રાજપૂત અને તમારી તે રાજાના કુંવર, અમારાથી વાતાવળીને પાણી ન પીવાય. તમે બારે જઈ બેસો, હું અખાડી પાણી લઈ આવું છું.
અરે તમે તો સાવ ભીના થઈ ગયા છો. લ્યો હવે તરસ છીપાવો. અને છતાંય તરસ ન છીપે તો હું પાઉં છતાં તરસા રહેશો? આ તરસ તો ભવો ભવની છે. ફરી તમારા હાથે પાણી પીવા ન મળે તો? એવું અવળું ને અશુભ ના બોલો. સાચું કહું, ચારથી તમારો રંગીલો રાસ નિહાળ્યો છે, ચારથી દલડે શોષ પડ્યો છે. એ નાગમતી હાલ છે, અહુર થાય છે. તો હવે હું જાઉં. પાછા ક્યારે મળશો? હું શું જાણું, હું તો રોજ અહીં નાવા આવું છું. પણ તમે મને ઓળખો છો? જન્મો જન્મથી. એક બીજાને ઓળખ્યા, તનમાં લાગ્યા તા, મારા આપો વાહરે જાલણ વાહ, તારી વાંસળીમાં તો જાણે મધ ઘરે છે મધ. ભાઈ ગળામાં મધ પૂરો તો નથી બાંધ્યો ને? જાલણ વાંસળી વગાડે અને નાગમતી રાસ રમે ત્યારે લાગે છે કે વનરાવણમાં કાનાએ ગોપીને ઘેલી કરી છે. વાંસળી થી સુવડે ભાઈ, આ હાથે જેથી સીધો ચાસ પડે તેથી મારા સમણા સાચા પડે. સાચી વાત છે ભાઈ, આ ભેળાવાળા બાપુએ જે શરત રાખી છે એ જોતા તો લાગે છે કે બાપુની દીકરી જન્મ પર કુંવારી જ રહેવાની છે. હા બાકી નાગમતી હવે ઘરમાં સમય એવડી રહી નથી, એની નજરમાં જેથી કોઈ જુવાન છોકરો વસી જશે આપણા બેડાવાળા બાપુ એના લગ્ન કરી ના. ચાલણ થી બીજો રૂડો ગામમાં છોકરો જ ક્યાં છે? એ નાગ હાલ છે, આવું છું હવે. એ નાગ જોજો હું છે, પણ જો મઠી જેવા ઘોડા ઉપર અંગૂઠા જેવડો અસવાર. ક્યાં છે અલી? આપણને દેખાય તો છે ટેકરી ઉપર. એ અસવાર છે, એ તો મોર છે મોર. હા ભટકી ગયું લાગે છે તારું, એ તને મોર દેખાય છે? હા એ મોર જ છે, મારા મનનો મોર. તનવેલી કહું રસ ઘેલી કહું, તનવેલી કહું રસ ઘેલી કહું. નાના નમણી તું ઢેલ મારા હૈયા કેરી હે, નાના નમણી તું ઢેલ મારા હૈયા કેરી હે, બોલ શુરે કહું શુરે કહું શું ના કહું. તન સાજન કહું ઓ તનવેલી કહું. અમને ગમતા ઘોડલિયા ને ગમતી ડુંગર ધાર, અમને ગમતા ઘોડલિયા ને ગમતી ડુંગર ધાર. ગમતા
કહું चंचल आता राने नोनी अवली के विरीत चंचल आता राने नोनी अवली के विरीत तन शानी कहूं रूप रानी कहूं तन शानी कहूं रूप रानी कहूं नाना नमणी तुडेल मारा हैया केरी हेल नाना नमणी तुडेल मारा हैया केरी हेल बोलो शूरे कहूं शूरे कहूं शूना कहूं तन साजन कहूं ओ तन वेली कहूं ओ तन साजन कहूं ओ रस घेली कहूं नाना कहूं चित जो नाना नमणी तुडे नाना नाना नमणी तुडेल बोले शूरे कहूं शूरे कहूं शूना कहूं तन साजन कहूं ओ तन वेली कहूं ओ तन साजन कहूं ओ रस घेली कहूं ओ तन साजन कहूं ओ तन वेली कहूं ओ तन साजन कहूं ओ रस घेली कहूं ए असुर बापू राम राम ए राम राम ए आओ आओ बापू आम चोर ने कान मारे वा तड़का मा सी जाओ छो आई बेगड़ी विहामो करो हम गरीबो नो सुको रोटलो तो तम जेवा राजवी ने गड़े न उतरे पर थोड़ी छास पीता जाओ એટલે ટાડક રહેશે આમ તો મને મોડું થાય છે પણ છાસ નું નામ દે વેમ ખાલ્યો છે તો પીવી જ પડશે આપો લ્યો પીઓ બાપુ ભાઈ જાતો તો દરબાર ઘમરવાડાનો હુકમ થી એક ખાસ કામે જડ પૂગીને બાજી બગડી જાય એ પહેલા સુધારી લેવાની એવું તે શું છે બાપલા આ કોઠામાં તેલ લેડાતું તું ત્યાં તમારી થોડી છાસ પીધી ને તો પેટે તાડક વળી બીજી દઉં બાપુ ના ભાઈ ના પણ કેવું પડે હો આ અમારા ગામમાં ભેંસોના ડીલહારા ભરાયા છે તમારી દયાથી બાપુ મારી કેવી દયા દયા તો નાગવાડાની અને હા હવે તો એ તમારા સંબંધી થવાના બાપુ આ મરમ ન સમજાણો સમજાય કાલે હવારે ઓલી ધોધવાળી જગ્યાએ પૂગી જજો એટલે બધું એ આપણું સમજાઈ જાય હું જ્યારે તારે આણિયારી આંખીઓમાં જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે મારી નજર સામે કોઈ પોઈણી ઝૂલી રહી છે ને તું આમ જ્યારે આ પાપણું ઢાળી દઈશ ને ત્યારે મારા મનમાં એમ થાય છે કે કોઈ મારા મનને વીંજણો વીંજી રહ્યું છે મારી આંખીઓ તો દેવ તમારા મનના માંસરોમાં તરતી માછલી જેવી છે તમારા વિના તો તડફડી તડફડીને મરી જાય એવું ન બોલ નાગલ એવું અશુભ ન બોલ યાદ છે તને તે રીતે મને કહ્યું હતું કે તું જન્મો જન્મથી મને ઓળખે છે ભવો ભવની આ પીછાન એમ ભવ માંડા પહેલા જ મટી જશે નાગલ આજે જ હું મારા બાપુને કહીને આપણા લગ્નનું પાકું કરાવું છું ના ના બાપુને વાત કરતા પહેલા મારી વાત સાંભળો મારા બાપુનો એક પણ છે ખેતરને સામે છેડે મૂકેલી સોપારી સોસરવી દેખાય એવો સીધો ચાસ જે પાડે એને જ દીકરી દેવી અરે પણ મેં તો કોઈ દી હળ હાથમાં ઝાલ્યું નથી કે બળજુએ હાંક્યા નથી પછી સીધો ચાસ જ તે પાડીશ તમે ફકર કરો માં
બાપુને હું મનાવી લઈશ. અને બાપુ નહીં માને તો? તો તો જે મારે ચિતડામાં ચાસ પાડે છે તેમ ખેતરમાં પાડજો. નાગલ, તારા વિના હું નહીં જીવી શકું. તારા વિના મારા બાવડાનું બળ વયું જાય છે. જે બાવડાથી મારો હાથ છાલી ભવસાગર તારવાનો છે એ બાવડાનું બળ કેમ વયું જાય? નાગલ, તો હવે કે શું ઠોક્યો તારા મનનો મોરલો મારી ઠેલ દે? નથી કહેતી, જા એલીએ આરુષના મારી હારણી યોને તારા વાળ હારે લેજે તો હી તને મનાવશે. એલીએ કે તો ખરી એ શું કીધું તારા અંગૂઠિયા સવારે? એને મને કીધું છેને, એને મને કીધું, એને મારા ગાલ પર હાથ ફેરવ્યો અને મને કીધું કે તારી દાઢીમાં જે ખાડો છે ને એમાં મારું મન ખુમરીએ લે છે. પછી 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 શું? પછી મારા હોઠ અણબોટ્યા ન રહ્યા. હરસુબા, આમ કોક દી અમારા ખબર લ્યો તો કેવું સારું લાગે? અણલ બા, સારું તો મને લાગે છે, પણ હવે જો સામ્યાણા આવો તો વધુ સારું. લ્યો લ્યો, કેવી વાત કરો છો? મારાથી તે લગન પહેલા ત્યાં આવાય તો પછી લગનમાં વગન આવ્યું સમજો. કેમ આવા અવડાવે કાઢો છો? અવડે રસ્તે ચડેલા ને સવડે માર્ગ લાવવા. શું વાત કરો છો હર્ષુભા? તમારા ભાઈના મનમાં તે મારા વસે કઈ વાંક વસ્યો છે? વાંક વસ્યો હોય તો સમજાવટથી દૂર થઈ શકે, પણ મરદના મનમાં બીજી અસ્ત્રી વસી હોય ને તો બીજું શું થઈ શકે? હે હર્ષુભા, તમારા ભાઈ તો કોઈ દી બીજી અસ્ત્રી સામે આંખ માંડી નહીં જોતા નથી. હા, પણ આની હારે તો વળી આંખ્યું મેળવીને મીઠી મીઠી વાતુંય કરે છે. કોણ છે ઈ ચુડેલ? શું વાત કરું બા, કહેતા જીભ નથી ઉપડતી. પણ અમારે આશરે કેટલા કચ્છી દુકાળિયાઓ આવ્યા છે, તેમાંની એક રબારણ તમારા ભાઈડાને ભરખી ગઈ છે. મારું માનો તો વાત હાથથી વહી જાય ઈ પહેલા બંનેને નદી કિનારે સૂતેલા ઝડપો. હક્કર કરો મા હરસુરબા, એક રાજપૂતાણી થઈને રબારણ સામે તો નહીં હારું. કાળમુખી તો દૂધ દોતી હશે, પણ મેં તો રજપૂતાણીના દૂધ પીધા છે. જોઈ લઈશ કે મારું રૂપ જીતે છે કે રબારણનું વશીકરણ. ચાલો ત્યારે, હું તો ચાલ્યો. જય માતાજી. એ આવો બાપુ, આવો, અમે તમારી જ રાહ જોઈ છીએ. ભારે કરી બાપુ, ભારે કરી. હા બાપુ, આડા હાલે તો ભૂક્કા ગાડી ના ગયો. હવે હાંભળો અક્કલના ઓતમીરો, બાપુને ઈ ભણી કોઈએ ફરકવાનું નથ. બાપુ, આની પાછળ આપણો હાથ છે, ઈ વાતની કોઈને ગંધાવી ના જોઈએ, સમજા? ભલે ભલે બાપુ, ભલે. ખમા બાપુને, ખમા બાપુ. હે, એટલે આટલી વાર ક્યારનો વાટ જોતો તો? બાપુ, બહુ લાંબો કર્યો તમે મને. લાંબો તો હું ઠેઠ પગાડી દીધો ઠેઠ. એલા કામ કરી આવ્યો લાકડા જેવું બાપુ, લાકડા જેવું કામ કરી આવ્યો. ઓલા ગઢવી ને ચોરી ને કચ્છીઓના નેશમાં મુસ્કેટાટ બાંધી દીધો. હા, અને એની ઘોડી એ ગમરવાળા બાપુ ઉપર મારી અરે સંદેશો મોકલ્યો. એલા ગોલકીના તું હું બોલે છે નું તને ભાન છે? ભૂલ્યો બાપુ, ભૂલ્યો, ભૂલ થઈ ગઈ બાપલા. ઓલા ગઢવી ની ઘોડી ચોરી ને કચ્છીઓના નેહમાં બાંધી દીધી. હા બાપલા, હવે કેવું હડહડાટ સીધું પડવા માંડ્યું. અને ઓલા ગઢવીએ છે ને મારી યારે સંદેશો કેવડાવ્યો છે ગમ્મરવાળા બાપુ ઉપર, કે ગોળી અને એનો છોરનાર નહીં પકડાય તો ગઢવી દરબારગઢ સામે ત્રાગુ કરશે ત્રાગુ. તો મેં છોડીને પહેલેથી ચેતી હતી કે મારી હારે આડી હાલીશ તો ભૂંડી કરીશ. ના, આ સોમવાર છે એટલે ભોળા શંભુના દર્શને ગયો તો, પાછો વળતા રડિયામણી જગો દેખી એટલે થયું કે બે ઘડી વિહામો કરું. તો વિહામો થઈ ગયો હોય તો હવે સીધા કા હું અહીં બેસું એમાં તમને કઈ વાંધો છે? વાંધો તો હું હોય, પણ આ મારી નાવાની જગા છે. જ્યાં બાયુ નાતી હોય ત્યાં મર્દોથી ન બેહાય. હું આમ જાય જલણબા. હા, ઈ વાત હાચી હો. લ્યો તય, આ હું હાલ્યો. આજે શકન માઠા થયા લાગે છે કા? જાલન ભા તો 10 ગામના ધણી નો દીકરો છે, હિકાઈ કાળો બિલાડો નત. હા હા કુંવર, લગામ હાથ રાખો,
કર ઘોડી માથાપૂટ લઈ જાહે ડૂબી તો ગયો જ છું હવે તો તારે મને તારવાનો છે નાગન કેમ કુંવરબા કહંબો આજ કઈ વધુ લઈ લીધો છે મને કસુંબાનો નહીં પણ ઈથી એ વધારે કસુંબલ આંખોનો કેફ ચેડો છે તો બારે નીકળી કેફ ઉતારો ત્યાં લગન હું આવું છું અરે અરે મારો વેડ પાણીમાં પડી ગયો જરા ભલાથીને કાઢી આપો ને ખોવાયું હોય એને ગોતી શકાય પણ ફેંકાયું હોય એને તો આંગળીના વેડે ન ગણાય એટલી ડૂબકી દઈએ તો પણ ન ગોતાય હેઠા ઉતરીને તમારી મેળે જ ગોતી લે ને એક વેડ હારું થઈને મારી પાસે આટલી વેઠ કરાવશો હવે તમે જાઓ તમારી આંગળી અડવી નહીં રાખું બસ કોણ કુંવર આણંદે તમે અહીંયા શું કરો છો અહીંથી નીકળી હતી છું કે દર્શન કરતી જાઉં પણ મારા ભાગ્યમાં કચ્છી કુલડાઓના કામણ જોવાનું લખાયું હશે અરે ઓ લાસરમ વતની નક્તિયુ તમે આઈસી કુડાણા છો બેન અમે તો રોજ આઈ નાવાની લુગડા ધો આવીએ છીએ ઈ તમે નાતા તા કે પછી કુંવરને નવડાતા તા અલી ઓ ચુડે ચૂપ કે ઊભી છો પાર કા મર્દ હારે લડી લડીને વાતો કરતા લાસ્તિયુ નથ આણેલબા ઈ તો કુંવરનો વેટ પાણીમાં પડી ગયો છે એટલે એમણે કીધું કે ગોતી દો હવે તમે આવો તો આપણે ગળબથ્થું લઈને હારે ગોતી લઈએ જારે જાર અબારણ હું રાજકુંવરી તારા જેવી બે દોકડાની નક્તી ભેડી હું ગળવત્તો રહું બસ બસ મૌખ્યુ આપણે વાત બનાવ વગર પણ ગાળો ઉતાર ના પડી હાય ને ઈ કુંવરી હોય તો તું એ ગામ ધણી ની દીકરી છે હાય ઓહો બે પતામી છોડ્યો ને આવડો બરો એ ગામ ધણી ની દીકરી હોય ને પાર ગામ મારા ધારે ઉઘરા દીલે વાત્યો ન કરે આણેલબા જોઈ તમારો મરદ હોય ને તો જાળવીને રાખો ઘરમાં હું કઈ એમને બરખવાનો થી કઈ જરા સ્થાન માં સમજી જાવ તો સારું કે કોનો મરદ છે મારી વાલી રબારણ ફાડ ફાડ બોલે છે તું ગામ ધણી ની દીકરી નહીં પણ ગામ આખના મરદ તારા ધણી લાગે છે આજ તો તને જીતી નહીં એક રેઢિયાર રબારણ સારું તમે એક રાજકુંવરી પર હાથ ઉગામ્યો કોણ રાજકુંવરી ને કોણ રબારાણી આજે મેં મારી નજરે જોઈ લીધું છે માન ભેર ચાલ્યા જાવ કુંવરી અને આજથી સમિયાણાના સ્વપ્ન જોવાનું ભૂલી જાજો એલા કુંવર હોય તો એમને આય બરકજો કુંવર મોટા બાપુ આપને બરકે છે મને બાપુ આપે મને બરખ્યો હા કુંવર નાના કાનપુર થી ગઢવી નું કહેણ આવ્યું છે એની પાણીદાર ઘોડી કોઈ છોડી ગયું છે એને હર્ષુક વેળો સંદેશો મોકલ્યો છે કે મારી ઘોડીના ચોરને પકડીને આકરી સજા દેજો નકર નાગવાળાનો તપતો ભાણ હાથમી જાય અને ઈ દરબાર ગઢ સામે ત્રાગા કરીને દીવ કાઢી આપે ઈ પહેલા તો હું મારો જીવ કાઢી આપીશ ફકર કરો મા બાપુ ચોરને પકડીને એવી તો શિક્ષા કરીશ કે આજ પછી સમિયાણાની હદમાં કોઈ ચોરી કરવાનું નામ ન લે આમે તે આજે મારું મન મારો મારો કાપો કાપો પોકારી રહ્યું છે કાંકુવર એવું તે હું છું છે બાપુ માનવામાં તો નથી આવતું ભાઈ બાપુ જે મેં નજરે જોયું એને નકારી કાઢશો સાંભળ્યું ન સાંભળ્યું કહી શકાય પણ બાપુ દીઠું અદીઠું ન કહી શકાય છોકરી ઉધરી વઈ સાચું છે છોકરી હાથી ગઈ હોય એમ લાગે છે આપણને આશરો આપ્યો એનો અર્થ એ નહીં કે આઈનો કુંવર આપણી વહુ દીકરીઓ સાથે મન ફાવે તેમ વર્તી શકે આપણે આશરો લેવા આવ્યા છીએ બાપુ આબરૂ વેચવા નહીં બસ બસ ભાવ થયો હું પૂછી જોઈશ મારી દીકરીને હવે એમાં પૂછવા જેવું હું છે બાપુ દીકરીને હાથમાં રાખવી હોય તો હાલો ભરો જટ ઉચાળા નકર નાગવાળો બળજબરી થી ઉઠાવી જાય પકડી લો ભેડાવાળાને
પણ ભાઈ મારો કઈ વાત ગણો ઓ ચોરીને ઉપરથી ફિશિયારી નાના કાનપુરના ગઢવીની ઘોડી ચોરાઈ હતી જેની ભાડ તમારા નેસમાંથી મળી છે પહેલી વાર કોકનું ખેતર ઉજાડ્યું અહીંયા તો આખડા કાન કર્યા હતા પણ હવે હવે ચોરી નહીં સહન કરી શકાય જોઈ શું રહ્યા છો નાખો રણામાં ગાડીઓ બાંધી લેવાને બાંધવાની જરૂર નથી હું મારી મેળે આવું છું અરે એમ તે કઈ હાલતું હશે ચોર ને તો બાંધવો પડે નાખો ગાડીઓ ના ખબરદાર જો ઘરની બહાર પગ મેલે છે તો જા અંદર આવી જા અરે એ તો અંદર જાહે તું અમારી ભેળો હાલ લે બહાર ઘોડી તમારા નેસમાં ખીલે બંધાણી હતી કોક બાંધી ગયો છે બાપ કોણ કોક પેટનો દાજો જેની આંખોમાં અમે ખટકતા હઈશું બાપુ આ વાત ખોટી છે ભેડાવાળા આશ્રિતોની અદેખાઈ કોણ કરે તમે તો દયા ડાકરને ખાઈની કેવળ સાથી થઈ તે દી કરશનનું ખેતર તમારો ઢોરા સરી ગયા તારે તમને કાંઈ ન કીધું પણ સોરી માટે તો મારા રાજમાં બહુ આકરી શિક્ષા છે પણ શું કરું તમે પરદેશી છો મહેમાન છો એટલે વધુ તો શું કહું પણ કાલનો સૂરજ ઉગે ઈ પહેલા ઉસાળા ભરી જાજો બેટા દાજી ગઈ દીકરી તારો તો હાથ દાજો છે પણ મારે તો હૈયે અગન ચંપાણો છે કામ ધણી મટી હું ચોરમાં ખપ્યો બાપ પટીને દીકરીને વેચનારો ઠર્યો બેટા બિરાદરીએ મારી પાઘડી ઉછાળી દરબારમાં ધૂળમાં પડેલી પાઘડી ને લાત મારી નાગવાળાના બાપે તો સાંભળી લો બાપુ આજથી મારે આ ભૂમિના અંજળ અગ્રાજ છે હાલો બાપુ આપણે વતન પાછા વળીએ મીના મારી બેન આ પહાડ પર એક વાર મેં મારા સમણાના સૂરજ ઉગતા જોયો તો આજે તો અહીં પહાડ સબો નિશાસો ખાલી પામાં પડઘા પાડે તેમ તેમ મૂકીને જાઉં છું રોમા મારી બેન રોમા પારખા વગરનો પ્રેમ શું કામનો મારી બેન પ્રભુ તમારો પારખા લઈ રહ્યો છે મારી નાગલ તું જામીના ઘડીક મને એકલી મેલી દે આટલી વર્ષે મને જાકારો દે છે આટલી વર્ષે મને તારાથી અળગી કરે છે ના મેના ના આજ હું જ કોક ખેલગી થઈ રહી છું
बापू ओहो हो बापू आओ कुंवर आओ 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 बेहो मारी पाहे मारे तमारी आते घणी वातो करवी छे पण बापू अरे जो पहला मने एक ओ तमारे शरीर हुवाण तो छे ने हां बापू सुवाण छे पण जो बारो पूछो हूं केवु छे तमे क्यां ना धीरा थई रिया छो बापू आई आवता मार्गमां कांसुरानो नेस खाली दीठो उज्जर दीठो हां ना सुटके मारे देने दाकारो देवो पड्यो ते घोड़ी नो सोरा वाळो बीजो कोई नहीं પણ કાનસુરો ભેડા વાળો નીકળ્યો જુઓ ને કુંવર મહેમાનને શિક્ષા તો કેમ કરાય પણ મારે એને સેવટે ઉછાળા ભરાવવા પડ્યા હું આ માનવા તૈયાર નથી બાપુ હું આ માનવા તૈયાર નથી જરૂર આમાં કંઈક ભેદ છે ચોર મુદ્દામાલ હાથે પકડાયો છે કુંવર જતા જતા એ તમારા હારું ભેટ મોકલતા ગયા છે તમારા સમ દીધા એટલે લેવી પડે આ જુઓ તમારી આંગળી અડવી નહીં રાખો બસ તમારી આંગળી અડવી નહીં રાખો બસ નાગ ક્યાં લગી એમ ખાલીપામાં નજરે ડાહા વર્ત્યા મારતી રહીશ ક્યાં લગણ હવામાં બાજકા ભરતી રહીશ અને જેની નજરોમાં આપણે ચોર ઠરી ચૂક્યા છીએ એ આપણી સુકામ ભાળ કાઢે સાચી વાત છે તારી આપણે તો પરદેશી પાન સૂકા વાયરે ઉડતા ઉડતા લીલુડી ધરતી પર પૂગ્યા અને વેરના એક જ વંટોળે તણકલા બાપા કુડારીને અગોચરમાં ફેંકી દીધા મારો માળો તો વિખાઈ ગયો પણ મને તણકલા વચાળ પડ્યું છે આ સવારો તો ખણાય દેખાય છે પણ મારા અંતરનો અસવાર નિહાઈ લવે વંચા ફેરા થઈ જાય
વૈદ્યરાજ, આટલા દિવસ થયા ને કુંવરને હોવાણ કેમ આવતું નહીં? બાબુ, મારાથી બનતું તો હંધવી કરું છું, પણ હું થયું છે એ જ સમજાતું નથી. આટલા દિવસથી કુંવર ખાટલે પડ્યા છે અને મારી રૈયત રોજ સોરી લૂંટફાટની રાવ લઈ મારી કને ઢા નાખતી આવે છે. જો તમારથી દરજ ન પરખાતું હોય તો પછી બીજા ગામથી બીજા વૈદ્યને બોલાવી લઈએ. જેવી આપની મરજી, પણ જે મને ન સમજાતું એને બીજું કોણ પારખી શકવાનું છે? કુંવરને બીજું કાંઈ નથી થયું. એટલે બાપુ, ભાંગેલા હૈયાને હાંધવાની દવા હજી લગન તો શોધાણી નથી. કુંવરનું મન ભેડાવાળાની દીકરી નાગમતી હારે લાગી ગયું હતું. કુંવરની ઘેરાજરીમાં આપે એમને કાઢ્યા ને જાતા જાતા નાગમતી કુંવરનું દલ પણ ભેળું બાંધતી ગઈ. એ તો હવે કુંવરનો ઈલાજ હું કરીશ. નાગ, ક્યાં લગી આમ જોડ્યા કરીશ? ક્યાં લગી આમ રીબાયા કરીશ? આટલા દીથી આ તે નથી પૂરતું ખાધું પીધું, કે નથી તો નિરાતે સૂતી. આ તારા મોઢે ઝાખા પડવા લાગી છે મારી બેન. જોગ અને વિજોગ બંને સરખા હોય છે મેના. ચાર લગ્ન માનવી પોતાનું મન ધાર્યું પામતું નથી, ચાર લગ્ન પોતાની કાયાનું પણ ભાન રહેતું નથી. પણ આમ ને આમ કાયાને જો કરમાવી નાખીશ અને નાગવાડો આવી પહોંચે તો હા મય નહીં જોવે. હા, અમારી માયા નકરી કાયાની નથી મેના, કાળજાની છે. આયખા નોખા, પણ આ તો એક જ છે. હવે ભૂલી જા નાગ, એને ભૂલી જા. ઈ રહ્યા રાજવંશી રજવાડી માણસ, એને જો તારી પડી જ હોત તો અટા લગીને તારી ભાર ન કાઢી હોત. મારું મન કહે છે કે જરૂર આવશે, મારા અંતરમાંથી આ નીકળે ને એનું મન પડખું ન છીલે એવું કદી બને જ નહીં. કેમ લાગે છે કુંવર? મને શું થયું છે બાપુ? તમે મારી ચિંતા મેલી દો. કેમ મેલું મારા બાપ? તું તો મારા બુઢાપાની લાકડી, મારી આંખોનું રતન, તારી ચિંતા કેમ મેલું મારા બાપ? પણ બાપુ, મને કઈ નથી થયું. આમ એક મહિનાથી ઓરડે કેમ પુરાણા છો? જે દિનથી સરદારના ડુંગરા ઉપર તમારા ઘોડાને ડાબલા સંભળાવવા બંધ થયા છે, ઈદીથી મારા દરબારમાં ચોરી ને લૂંટફાટની રાવના ડુંગર ખડકાવા લાગ્યા છે કુંવર. તો બાપુ, કાલ હવાથી પાછી મારી ઘોડી ટેકરીની ટોચે દેખાશે. મારા શરીરમાં ક્યાંય રોગ નથી બાપુ. તો પછી કુંવર, તમને નહીં તો મનને તો કોઈ રોગ ઘેર્યું નથી ને? એક રાજપૂતને ગરીબડા થઈ નિર્ગત બની ઓરડે પુરાય રહેવું નો છાજે કુંવર. દીકરો કોઈના વિરહમાં ઝૂરે નહીં, ઈ તો સામાને ઝૂરાવે. રાવ ભેળા વાળા પાસે જઈને નાગમતી નો હાથ માંગો અને જો ઈ ના પાડે તો ખડક ના ખેલ ખેલી એને હરણ કરીને લઈ આવો. હવે આ ખડક નું ખમીર જાળવું એ તમારા હાથમાં છે કુંવર. બાપુ, એ વિના એક બીજો માર્ગ પણ છે. એ હું છે કુંવર? બાપુ, નાગમતીના બાપુ ભેડાવાળા એવી શરત મૂકી છે કે જે કોઈ ખેતરમાં એવો સીધો ચાસ પાડે કે હામે છેડે મૂકેલી સોપારી હોહરવી દેખાય એને જ નાગમતી વર્ષે. બાપુ, મને એવા આશીર્વાદ દો એ શરત પૂરી કરીને હું વિજયી બની આવું. મારો આશીર્વાદ છે. ચાલો ત્યારે કસુમની છલી અંડી લઈએ. જય માતાજી. મારા લોહી ભાઈઓ, તમારી રગે રગમાં રજપૂતાઈનું લોહી રમે છે, ઉછળે છે. પણ હવે તમે જ કહો કે ઢોરા ચારવા વાળાની દીકરી સમયાણીની રાણી બનીને તમારા ઉપર રાજ કરે એ તમે ખબર શકશો? જરાય નહીં.
પણ દરબાર ગંબરવાળાને આ શું સૂજ્યું કે નાગવાળાને લગ્ન કરવા જવા દીધા? એ તો દીકરાના મોમાન બની ગયા છે, પણ આપણું શું? જરા એ તો વિચાર કરો કે અણલદેનું માંગું પાછું વળવાથી એ રાજહારે આપણને પણ વેર બનતા છે. હા, પણ હવે શું થાય? અત્યારે તો કાનબેન ના પાદરે લગ્ન ના ગીત ગવાતા છે. ધોલી દાડું ક્યાં લાદી હાલો આપણે જે. તું ચૂપ મરીશ કે નહીં? જુઓ, હજી બાજી નથી બગડી ગઈ. તમારો સૌનો સાથ હોય તો સમયાણાની આબરૂ અને આબાદી જાળવવા હું તૈયાર છું. કઈ રીતે? સૌથી પહેલા તો રાજ અને રૈયત કરતા દીકરાને વાલો ગણતા ગમ્મરવાળાના હાથમાંથી સત્તા છીનવી લેવી પડશે. અને બીજું, થોડા માણસો મોકલી નાગવાળાનું લગ્ન અટકાવવું પડશે. બોલો, છે કબૂલ? કબૂલ. તો પાંચ છ જણા ચાલો મારી હારે. કાર્સોર, આ હું છે બધું. હોય શું કાકા? કાકા, તમે બહુથી રાજ કર્યું, હવે થોડો પોરો ખાવ તો સારું. એટલે? એટલે બીજું કઈ નહીં કાકા, પણ એક ઢોરા ચરવા વાળા ચોટાની દીકરી સામેણા પર રાજ નહીં કરી શકે. એ તારે જોવાનું નથી અરસુર, એ મારે જોવાનું છે. એટલે જુઓ, શો શું પકડ્યો આ નપાવટને? પાછા પોબાર. હું થયું બાપુ? ધકેલી દીધો એ બુડ્ઢાને કાળ કોઠડીમાં. આજથી સામેયાણાનું રાજ મારા હાથમાં છે. કારભારી, હા, કાલે દીવતાની સાથે રૈયતને જાણ કરી દો કે સામેયાણાને માથે હવે હરસૂર નો સુરત તપશે. ઓહો, ગણી ખમ્મા બાપુ ને, ગણી ખમ્મા. ખમ્મા બાપુ ને? ચોખ્ખા ખમ્મા વાળા. હવે તારે એક જબરું કામ કરવાનું છે. હે, હું કામ બાપુ? જોઈએ તેટલા સૈનિકો લઈને અટાણે કાનમેર ની વાટ પકડ. અને સાંભળ, વચ્ચે નાગવાળો મળે તો આંતરી લેજે. મારા ધાર મળી ગયો. ના બાપુ, એ તો કોશ ભરાવી દે. છટ ભાઈલા, છટ ઉપાડ, થાય ની મોર. અને સાંભળ, ભેળા વાળાને કોઈ પણ હિસાબે મનાવી નાગમતી ને આ હાજર કર. પણ બાપુ, એ ભેળા વાળો ન માને તો? ઈ હાવ હાશું કીધું. હા હો બાપુ, આ વાતમાં ઓલો ભેડા વાળો માનશે જ નહીં. આ મારો હુકમ છે, સમજો? સમજી ગયો બાપા. અને જો મોડો થયો છે ને તો ગમ્મર વાળા ભેગો તને ધકેલી દઈશ અંદર. મળી ગયા ને? આ તો મુવા નહીં ને પાછા થયા. હાલો ભાઈ, કાનમેર કરવત મેલાવા. લો બાપુ બોલ્યા, હું સમજ્યા. એ જુવાર બા, જુવાર. એ જુવાર બા, આમ કેમની કોર? વાગડ થી આવું છું બા, અને સોરઠ દીકરીનું મોઢું જોવા જાઉં છું. વાગડ ના શા વાવડ છે બા? એ ત્રણ ત્રણ વર્ષની વસમી વબદા તો વણસી ગઈ છે બા. ઓણ તો મેવલાએ મહેર કરી છે, મન મેલીને વરસ્યો છે. અને કચ્છમાં તો ચોમેર ધરતી લીલોડા વાગા પહેરીને હિલોડા લે છે બા, હિલોડા. હાશ, ઠાકર ધણીએ હામું જોયું ખરો. હે, હવે તો આ ઠાકર ધણી હેમ ખેમ વતન ભેળા કરે એની તાલાવેલી લાગી છે બાપ. હવે ક્યાં છેટું છે બા? કાલે દીવકામાં તો માના ખોળામાં બેસી જશો. યો તે રામ. હે રામ રામ ભા, રામ રામ. લે હાલ ગાડા વાળા ભાઈ. સાચી ગઈ બેટા, જલ્દી તારો પણ શું વાત.
પાણી વગરના પ્રાણી ઉપર પણ હું કેટલો અત્યાચાર ગુજારું છું, પણ બેટા જો ધાન વગર મારી કાયા લથડી જશે અને આપણે કાનમેર નહીં પહોંચીએ તો મારી અને નાગમતીની વચ્ચે બહુ છેટું પડી જશે. લે બેટા તારો ભાર હળવો કરી નાખ્યો, હાલ હાલ. ભેળાવાળા બાપુ, એ ભેળાવાળા બાપુ, જુઓ આપણા ગામના ખોડા દેખાય. મુંજો વાગડ આવી ફૂક્યા માવડી, આવી ફૂક્યા તારે ખોળે આળોટવા. કમે તેમ તોય દુખિયાનો વ્યાબો માવડીની ઝૂંપડી. જેઠા ઘોડી તો કોઈ જાણીતી લાગે છે. હોય નહી બાપુ. બાપુ બોલ. ઈ ખમતી દર તો છે પણ ખંખેરા એવો નથી. કેમ? કારણ કે ઈ નાગ વાળો છે. ઈ જાગી જાય તો આપણને હંધાઈને ખંખેરી નાખે. આ તો લખુડીના અપશુકન થયા. હવે એક કામ કરો, નાગમતીના જતા નાગવાળાના બાવડાના બળ તો હણાઈ ગયા છે, હવે એના ટાટિયા તોડી નાખો એટલે આપણી મોરી કાનમેર પોગી જ ન એકે. કમલની ઘોડી છે આ. એ ગોપા આઘોરે એકાદી લાત મારી દેશે તો મહિનો દી માટે હાવ નકામો થઈ જાય. અને એ તમે બધા જલ્દી કરો, વાય ઓલો નાગવાળો આવે છે. જો ભોગી જાહે તો ઘોડી જાહે ને ભેગો આપણો જીવે જશે. અને આ કમલનું ઘોડું છે, હાલું મને છડવા જ નથી દેતું. આપણે એને મારી નાખીએ. ના ના બાપુ, મારી ન નખાય તો પાપ લાગે. અરે પાપ એનું લાગે, આ ઘોડી છે, કઈ ગાય નથી. અને તારે જીવતી રાખવી હોય તો રાખ, પણ મારે થી આગી રાખ. એકાદી લાત મારી દે તો મારે હળદર મીઠું ભરવા પડશે. આગી લઈ જા ઘોડી ને. ભગવાનની મેરતી વર્ષ ભળ્યું લાગે છે. ઓ ભા, હા ભા, આખા પરગણામાં પાણીની રેલમ સેલ છે ને. હવે તો સાચો સિસકારા બોલાવે છે. ભગવાનની દયાથી રૂડાવાના થઈ ગયા છે. હવે તો એક ઓર તો અધૂરો રહી ગયો છે ભા, કે ઓર દીકરીના હાથ પીળા કરીને એને પરણાવી દઉં. પણ બાપુ, તમે વેણે જેવું આકરું રાખ્યું છે કે કોઈ સીધો ચાસ પાડી શકે નહીં અને તમારી તોડીનો હાથ કોઈ જાળી શકે નહીં. હા ભા, ચતુરાઈ ના પારખા છે થશે. ઠીક, જેવી તમારી મરજી. બાકી આમ વેળ ને વળગી રહેશો તો છોરી ને કુંવારી રેવાની વેળા આવશે ભા. જન્મ મરણ ને લગ્ન તો વિધિ ને આધીન છે ભા, જેવા છોડી ના સંજોગ. પણ હું તો કાલે હવારે જવા ન્યાઓને પડકારવાનો છું. હિરલી
અરે બેટા લાગ મતી, આમ ઘરમાં ને ઘરમાં હું ગોધાઈને બેહી રહી છો બેટા, જરા બહાર તો નીકળ, જો તો ખરી કેટલાય જવાનિયાઓ તારા હાથને મેળવવાની આશાએ ખેતરમાં ચાસ પાડવા મંડી પડ્યા છે. મારે ન જો બાપુ, મારી ન જો, ઈ હંદાય હળ મારા હૈડા પર હાલી રહ્યા છે, એ ચાસ મારું ચિતડું કોરી રહ્યા છે બાપુ. મનથી વારી ચૂકી છું. અરે દીકરી હવે એને ભૂલી જા બેટા, ઈ બધા તો રાજવી માણસ કહેવાય, એને જો તારે માટે લાગણી હોત બેટા તો આ લગન તારી ભાળ કાળવા ન આવ્યો હોત. બેટા નાગ, ઈ બધા તો રાજા વાજા ને વાંદરા કહેવાય, એને મન તો આ બધો ખેલ છે ખેલ. તો એ ખેલમાં હું ખતમ થઈ જઈશ, પણ બીજાને તો નહીં જ પડનું. બેટા નાગ, તારા બાપના વેણની તારે મન કોઈ તમા નથી, કોઈ કિંમત નથી. કાલ હવારે કોક જવાનીઓ ખેતરમાં સીધો ચાસ પાડીને ઉભો રહેશે તો હું એને મોઢું હું દેખાડીશ. એટલું યાદ રાખજે નાગ, મારું બેણ નહીં જળવાય તો આ તારો બાપ પ્રાણ કાઢી દે દેશે. અરે મહેમાન આયા છે, એમના હાથું ઠંડી છાશ લા બેટા. નપટ ખવાયો આઈ, બહુ લેવાઈ ગયું બાપલા, તમારી નાગમતી નું શરીર બહુ લેવાઈ ગયું. એ વાત આપણે પછી કરશું, હે. પહેલા તમારા સમિયાણાના શા સમાચાર છે, ઈ કયો ને? ખબર તો બાપુ માઠા છે, પણ તમારી હાટુ મીઠા છે. મીઠા? આ વાત જાણે એમ છે બાપુ કે તમારા ગયા કેડે અમારા દરબાર ગમ્મરવાળા અને નાગકુંવર વચ્ચે ભારે અંટશ પડી ગઈ. બાપુ થઈ ગયા ગરમ, એક ઘા ને બે કટકા પહેરેલે લુગડે નાગકુંવર ને હદ પાર કરી દીધા. અને બાપલા, અમારા હરસુર બાપુ ને ગાદી હોપી છે. તઈ તો ભારે ભૂંડી થઈ ભાઈ. ભૂંડી નહીં બાપલા, ભલી કો, આ અમારા નાગકુંવર સાહેબ એક લટ્ટુ લાલ લુગડું જોયું નથી ને લપસી વ્યા. એમાં એમાં તમારી નાગમતી નું બચારી નું નામ છેરાઈ ગયું બાપલા. આમાં મારે હાટું મીઠી વાત કહી? કઈ સમજતા કેમ નથી બાપુ? આ અમે આય લગન લાંબા થયા એ હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આ અમારા હરસુર બાપુ રાજા થઈ ગયા ત્યારથી મોટા મોટા ઘરના માગા અચીવે આય. હ, ઈ તો આવે જ ને બાપલા, મોટું ઘર જોઈને હવ પૂછવા આવે બાપલા. આ તો રાજા વાજાને વાંદર્યા હટ ગને તો ઝડે ન, આમાં તો લક્ષ્મી તમને ચાંદલો કરવા આવી છે બાપુ. બોલો હવે તમારો શું જવાબ છે? મારો જવાબ? ભીમાભાઈ તમારા હરસુરભાને જઈને કહેજો કે ભેળાવાળો એની સોડી નાગમતીને રાજા હારે પડાવશે, અને એ નહીં બને તો વાજા હારે પડાવશે, પણ વાંદરા હારે નહીં પડાવે. સમજા? જાઓ. પતી દઉં, હરસુર બાપુ ને પીઠી છોડવાને બદલે એની તો લીલ પરણાવવી પડશે. Thank you.
શું થયું છે ભાઈ? પાણી ક્યાં જવું છે ભાઈ? કાનમે હાલો મારા બેડા બેસી જાઓ ગાડામાં. હજુ કેટલી વાર છે કાનમેર? કેટલું છેઠું છે ભાઈ? બસ તો હું કાળની સામે પણ ઝીંક લઈ લઈશ. નકર મારે ને કાનમેર ને બહુ છેઠું પડી જશે ભાઈ. ચસ્કો લાગ્યો છે એમ થઈ તો નાગપતિ નો સ્વયંવર રચાવવું પડશે. હવે તો એનો હાથ મેળવવા પરદેશ થી જોવા લાગ્યા છે. એ રૂડી, આ તારો સાથી જાતનો કેવો છે? ઈ જજરા છે ને, જાતનો તો રાજપૂત છે. હું વાત કરસ, રાજપૂત થઈને હળો કે છે? હા, આખો દિન ને રાત ચાર ચાર દીથી તો આંખનું મટકું નથી માર્યું. આટલી કપરી મજૂરી કરવા છતાં અન્નો દાણો મોઢામાં નથી નાખ્યો. અને કે છે, જ્યાં સુધી મારી નાગલમન ને અન્નો કોળિયો નહીં ભરાવે ત્યાં લગી મારે મન નો અંકરાજ છે. મારું મન કે છે કે જરૂર આવશે, જરૂર આવશે. રૂડી, એ આવ્યો જ ક્યાંથી? ઈ તો કોણ જાણે, ઈને લો લાગી તીને પડે તો વાટમાં, ત્યાંથી તારો ભાઈ લઈ આવ્યો, રાખ્યો ને ચાકરી કરી, હારું થયો એને હાથે રાખ્યો. રૂડી, તું ઘડીક બેસ, હું હમણાં ચોખા મૂકીને આવું છું. લે વળી, આને શું ભૂત ભરાણું? અરે જો ઓલારિયો. અરે આ તો નાગવાળો. એ નાગમતી, એ ઝટ મારી ભેડી હાલ. પણ હું છે? અરે પણ તું આવતો ખરી? ના, એલી પણ તારા હાથના ઉમેદવારને મળવા. મારે ન થાવ. અરે એક નજર જોઈ તો લે, પછી દીઠે દોડે બીજો કોઈ નજરમાં નહીં વસે. એલી એ જટાવ ને. નાગ મેના, તું મારા મનથી ક્યાં જાણ છે? પછી કે મને હેરાન કરે છે? અરે આ તો હેરાન કરવા જેવો જ જણ છે. એને ભાળતા તો તારું હૈયું એ હાથ નહીં રે. મારું હૈયું? મારું હૈયું તો પારકી થાપણ છે. તો એને ઘેર પટારામાં મેલીને પણ મારી ભેડી હાલ, નહીં તો વસ વસો રહી જશે. અને જો ન હાલીને તો તને મારા સમજે, મને મરતી ભાળ. એલી રૂડી, ઓલો ક્યાં છે? કોણ ઓલે નવા હાથી એરિયા કુવા ઉપર? આવું નતું ને બેટબાને, ભલે જો પણ કોણ સુતું છે. છાંજવા
છાંજવા નથકુંવર હું છું તમારી નાકર તાગર મારી નાગર હા કુંવર છાંજવા પાર કરીને તમે હવે ઝરણા લગણાવી પૂક્યા છો દેવીને તેવી જ છું તે જ છું જો તમને ગમતા મારા છુંદડા હજી એવાની એવા જ છે અને નાગર પેલો તલ છટ એ તલ પણ હજી ત્યાંનો ત્યાં છે પણ કુંવર મારા જેવી એક નમાલી નાક માટે સારું તમે કાયાની કેવી હાલત કરી નાખી છે હું ન મળી હોત તો તો હું કાયા પાડી નાખત એવું અશુભ ન બોલું મારા નાથ કુંવર કુંવર તમે તો મારી ખાતર તમારી કાયા કરમાવી નાખી અને હું તમારી માટે કઈ જ ન કરી શકી કઈ જ ન કરી શકી બસ તમારું રટણ જ કરતી રહી હવે તમને રેડા મેલીને ક્યાંય નહીં જાઉં ક્યાંય નહીં જાઉં ગામના જુવાનિયા ની મસ્કરી કા કરો અલે જો ભગવાને તમને બુદ્ધિ દીધી હોત તો તમારા માંથી એક જણે તો સીધો ચાસ પાડીને મને બતાવ્યો હોત પણ હું કરું હંધાય માળા એ તમે નમાલા નીકળ્યા સંભાળીને વાત કરો બાપુ તમે કહેતા હોય તો કાનમેર થી સમીણા સુધીની જમીન ખેડી કાઢીએ પણ એક રાશવા ભોંસ સીધી ખેડીને ન બતાવીએ સમજ ને અરે ચાસ કોઈ થી સીધો પડે નહીં ને કેમ ન પડે ભેડાવાળા બાપુ કાલે સવારે હું સીધો ચાસ પાડી આપીશ કોણ લાકુંર ના બાપુ અટાણે તો હું રામજીનો સાથી નાગવાળો છું અને આ ઝાલણ અને રાંજણની જેમ હું એ સીધો ચાસ પાડવા આવ્યો છું કોણ ઢાંઢા સીધા હલાવતા આવડે છે તમારી શરતનો મરમ હું સમજી ગયો છું કાલે સવારે તમારી કસોટીનો જવાબ મળી રહેશે એલા રામજી એલા નાગકુંવર ક્યાં છે એ પધારો પધારો ભેડાવાળા બાપુ કુંવર કુંવર આ તમે શું કર્યું બાપ હું આઈનો ગામ ધણી ને અજાણ્યા રહીને તમે પારકે ઘેર ઉતર્યા અરે મારી ખાલ ઉતારી તમને જોડા પહેરાવું તોય ઓછું છે બાપ આના કરતા તો તમે મારું ગળું વાઢી નાખ્યું હોત તોય સારું થાત બાપ લ્યો હવે હાલો અમારે ઘેર હાલો ના બાપુ આય હું રાજકુમાર નહીં એક સામાન્ય ખેડૂત છું કાલે તમારી કસોટીમાંથી પાર ઉતરું પછી જેટલી કરવી હોય તેટલી મહેમાનગત કરજો પણ આજે તો જેણે મને આશરો દીધો એ જ મારો આધાર પણ એક રાજ બીજ દે હું હળ કેમ આંકવા દઉં બાપ બાકી રે હળ આંકવાની વાત તો હથિયાર વડે લીલુડા માથા વાળવા એ કરતા હળ વડે લીલુડો મોલ ઉતારવો હું ખોટો ઠીક ભાઈ જેવી આપની મરજી
બાકી કુંવર પાર કે ઘેર ઉતરીને તમે તો મને ક્યાં એનો ન રહેવા દીધો. મને તો થાય છે કે આ ધરતી માર્ગ આપે તો માય સમાઈ જાઉં. ભેડાવાળા, મોભો નહીં કામ મહાન છે, માનવી નહીં સમય બળવાન છે. ભલે કુંવર, જેવી તમારી મરજી. રામ રામ બાપુ. રામ રામ. હાલો ભાઈ. બાપજી, આટલા દીથી એક ચિત્તે તમારી સેવા કરું છું, પણ હવે તો કહો કે મારા માર્ગનો કાંટો ઓલ્યો નાગવાડો ક્યારે દૂર થાય. એક ઘડી હવે સમીપ આવી પહોંચી છે. તેનો પિતા જો એકવાર નાગવાડાને દીકરો કહીને બોલાવે તો હું નિશ્ચિત તેને હણી શકું. તું કમરવાળા પાસે આજે આ એક વેણ બોલાવી શકે તો આવતીકાલે સવાર થતા જ હું તેનો જીવ છૂટવી લઈ શકું. ઈ કેમ બનશે બાપજી? મને તો વાવડ મળી ચૂક્યા છે કે ઓલો નાગવાડો ઠેઠ કાનમેર પૂગી ગયો છે. તેની ચિંતા તું ન કર. અમે અઘોરીઓ તો ગગનગામી, આંખના પલકારામાં ધારીએ ત્યાં પ્રગટ થનારા. જય કાળ ભૈરવ. બસ બાપજી, બસ. હવે ડોસા પાસે દીકરા કેવડાવું એ મારું કામ. ગજબ થઈ ગયો, કાળો કેર વર્તી ગયો કાકા. શું થયું કાકા? અદાવત હોય તો આપણા પારકા થોડા ગણાય. પણ સુર, મારા નાગવાળાને તો કઈ નથી થયું કાકા. કહેતા જીવ નથી ઉપડતી, પણ નાગકુંવરનો દેહ કાનમેરમાં પડી ગયો છે. કુંવર દેવલોક પામ્યો છે કાકા. નાગવાડાના જીવનની આખરી ઘડી હશે કાકા, આખરી ઘડી હશે. તમારું વાન નાગવાડા માટે વેરી બન્યું. દીકરા જેવા એક જ બોલે અઘોરી નાથનું ઝેર અત્યારે તમારા દીકરાની રગે રગમાં ફેલાતો છે કાકા. શું ફેલાતો છે કાકા? નરાધમ, નહીં છો, નહીં છોડો. જાતે પંડે હળે જૂટવામાં નાનમ ન સમજવી જોઈએ. લ્યો હવે આ સોપારી મૂકો આમે છેડે. ઝાલડભા લ્યો આ હોપારી અને હાંબે છોડે મેલ્યો. જાઓ કુંવર, હળનું તુંગું કોણ પકડશે? ભેડાવાળા બાપુ, પકડવું તો ખેડૂતની બાયડી જ જોઈએ, પણ કુંવરની તો બાયડી છે નહીં, એટલે આજનો દી હું જ પકડીશ. Thank you.
કાળ ભૈરવ, જય ભૈરવનાથ। આપણી બુદ્ધિ તો ન હાલી પણ કુંવરની હાલી હો। હા ભાઈ, આપણે તો હાર્યા ને એ જીત્યા। અરે એને તો જુવાનોને માથેથી ભેડાવાળાનું મેળું ટાડ્યું છે ભાઈઓ, એનો આભાર માનો। તો તમે જ આભાર માનો ને। એ કુંવર, તમને ભગવાન સોમનાથની સહાય જો। વાહ ભાઈ વાહ, ચાસ તો સીધો પડે છે। હા હો, સોપારી સોસરવી દેખાશે। મેના, હું છું મેના। કોણ જાણે આડો પાડો આવ્યો લાગે છે। જોરથી પકડી રાખજે ચાવડું। દીકરી નાગમતી નો સ્વયંવર હતો અને એને જીતી જનાર સામિયાણા ના કુંવર નાગવાળા ને સાપ કરડો છે। કુંવર નાગવાળા ને હોય નહીં। નાગમતી, તમારી સગાઈ તો પરમેશ્વરની સાક્ષી બંધાઈ છે, ભોળાનાથના ભવનમાં જોડાઈ છે, એ કેમ તૂટે, એ કેમ છૂટે? ભાઈઓ સૌ લઈ ચાલો શિવજીના મંદિરમાં નાગવાળાને। હે શિવ શંકર, તું પ્રલયંકર, ને તું તારણહાર, વિષ પીનારા વારે ચડજો, અબળા કરે પોકાર। સુણ અરજો શંભુ ભોળા રે, મારા સોહાગી શમણારે,
મને તો નાક કરડ્યો હતો ને. હા, પતિ નાક પતિ નો જય, પતિ નાક પતિ નો જય, પતિ નાક પતિ નો જય, પતિ નાક પતિ નો જય. તને સાજન કહો, ઓ તને વેલી કહો, ઓ તને સાજન કહો, રસ વેલી કહો, ઓ તને સાજન કહો, ઓ તને વેલી કહો, તને સાજન કહો, રસ ખેલી કહું.